નમસ્કાર મિત્રો, ઋષિ ચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. આજનો વિષય છે વેદનો દિવ્ય સંદેશ ભાગ 2 આત્મબળ. ચાલો અમારી સાથે ગાયત્રી મહામંત્રનો ઉચ્ચારણ કરીએ. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. ઋગ્વેદ 8:11 શ્લોકનો ભાવાર્થ છે કે જો અંતકરણ અપવિત્ર અને મલિન હશે તો પરમાત્માની ઉપાસના પણ ફળદાયી નહીં નીવડે. તેથી પરમાત્માની ઉપાસના નિષ્પાપ હૃદયથી જ કરવી જોઈએ. તપોનિષ્ઠ યુગૃષિ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજીએ વિશેષ સંદેશ આપતા જણાવે છે કે ઈશ્વરની બાબતમાં સંસારના લોકોમાં જુદી જુદી માન્યતાઓ જોવા મળે છે. કેટલાક લોકો તો ઈશ્વરને માનતા જ નથી. તેઓ કહે છે કે જો ઈશ્વર હોય તો પછી તે દેખાતો કેમ નથી? અરે, વીજળીના તારમાંથી વીજળીના બલ્બ સુધી પહોંચીને પ્રકાશ ઉત્પન્ન કરે છે તે વીજળી શું આપણને દેખાય છે ખરી? શું તારમાંથી વહેતી વીજળીની ઉપસ્થિતિ આપણે નકારી શકીએ ખરા? ઈશ્વર જ આ સૃષ્ટિના સર્જનહાર છે, નિયામક છે અને પાલનહાર છે. ઈશ્વરની ઉપાસનામાં જ આપણી ભલાઈ રહેલી છે. આમ છતાં મોટા ભાગના મનુષ્ય પરમેશ્વરની ઉપાસના કરે છે તો પણ મનુષ્ય એને કષ્ટો સહન કરે છે. એનું મુખ્ય કારણ માત્ર એટલું છે કે આપણું અંતકરણ દોષ દુર્ગુણોથી ભરેલું હોય છે અને પાપ કર્મોમાં અટવાયેલું હોય છે. આથી આવી સ્થિતિમાં કરવામાં આવતી ઉપાસના એ કોઈ સાચી ઉપાસના નથી, પરંતુ એ તો માત્ર એક ઢોંગ બનીને જ રહી જાય છે. આવો ઢોંગ રચવાથી એનો લાભ કેવી રીતે મળે? પ્રભુ કૃપા પ્રાપ્ત કરવા માટેનું એકમાત્ર શરત છે પવિત્રતા. પરમ પિતા પરમેશ્વર તો આપણા સર્વશ્રેષ્ઠ મિત્ર અને બંધુ છે, પરંતુ ઈશ્વર તેમની અમૃત વર્ષા આપણે ઉપર કરતા નથી. તેનું કારણ શું? એનું એકમાત્ર કારણ એ છે કે આપણે પોતાને નિષ્પાપ અને ઉદાર બનાવી ખુલ્લા દિલથી ઈશ્વરને મેળવવાનો પ્રયત્ન કર્યો નથી. આજનો યુગ અહંકાર કેન્દ્રિત અને ઇન્દ્રિયોની માયાજાળમાં ફસાઈ ગયો છે. આપણે માત્ર આભાસી ચિત્રો કે માત્ર પડછાયા તરફ દોટ મૂકી છે. એક ભયંકર ચુંગાળમાં આપણે જકડાઈ ગયા છીએ. કામિની અને કાંચનનો રોગ વિકરાળ રૂપ ધારણ કરીને સર્વત્ર ફેલાઈ રહ્યો છે. તેના પાસમાંથી લોકો છૂટવા માંગતા નથી. લોકો ભોગ વિલાસમાં ડૂબેલા રહેવા છતાં પણ હંમેશા અતૃપ્ત જ રહે છે. ભોગ સ્વયં પોકારીને આપણને કહે છે કે ભાઈ, અમારામાં તમને તૃપ્ત કરવાની કોઈ શક્તિ કે તાકાત નથી. એમ છતાં આ માનવ કેટલો મૂર્ખ છે કે આ હકીકત જાણવા સાંભળવા છતાં પણ બમણા વ્યક્તિ એવા જ માયાવી ભોગોના શરણ શોધીને તૃપ્ત થવાનો અસફળ વ્યર્થ પ્રયત્ન કર્યા કરે છે. આનાથી બીજું મોટું દુર્ભાગ્ય આપણું ક્યું હોઈ શકે? આખરે પરિસ્થિતિ એવી ઊભી થાય છે કે ભાવગો ન ભૂખતા વ્યતમે ન ભૂખતા, અર્થાત આપણે સાંસારિક વિષયો ભોગનો ઉપયોગ કરી શકતા નથી, પરંતુ એવા ભોગોને પ્રાપ્ત કરવાની ચિંતામાં આપણે જ આપણો ભોગ ધરાવી દઈએ છીએ. વેદો દ્વારા ભૌતિકતા ક્યારે તજી દેવામાં કહેવામાં આવ્યું નથી, પરંતુ આ પ્રકૃતિને માત્ર સાધન તરીકે સ્વીકાર કરીને તેના સદુપયોગની વાત કહી છે. આ શરીર વગરના અથવા તો ભૌતિક પદાર્થોના અભાવમાં આપણો નિર્વાસ અસંભવ છે, પરંતુ માત્ર તેને સર્વસ્વ માનીને ચાલું એ આપણે આપણી જાતને છેતરવા બરાબર છે. પરોપકારના કાર્યો અને નૈતિક
આચરણ ઉચ્ચતર આધ્યાત્મિક જીવન માટેના પગથિયા માત્ર છે. ચિત્તની શુદ્ધિ માટે આપણે આ પગથિયેથી આગળ વધવું પડશે. ચિત્તને શુદ્ધ કર્યા વિના ઉચ્ચતમ જ્ઞાનની પ્રાપ્તિ ક્યારેય થઈ શકતી નથી. મનના ખૂણામાં જે મેલ પડાયો ગયો છે તેને દૂર કરવા માટે દદ નૈતિક આચરણ નિસ્વાર્થ ભાવથી બીજાઓને હિત માટે કરવામાં આવતા કાર્ય સ્વાધ્યાય અને આધ્યાત્મિક સાધનો અત્યંત જરૂરી છે. હૃદયમાં દિવ્ય જ્ઞાનના પ્રકાશની ધારા આ માર્ગથી વહેતી થાય છે. આ દિવ્યતાના આભાના પ્રચંડ તેજથી આપણા દોષ દુર્ગુણો બળીને ભસ્મીભૂત થઈ જાય છે અને તેજ સહન ન થતા તેઓ સ્વયં જ દૂર ભાગી જાય છે. તેને ખાલી પડેલી જગ્યા ધીરે ધીરે સદગુણોથી ભરાતી જાય છે. આ બધું માત્ર દર્દ આત્મબળ દ્વારા શક્ય છે. જય ગુરુદેવ.